તાજેતરમાં બનાસકાંઠાથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના દિયોદરથી જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિયોદરના રૈયા ગામમાં એક ઊંટ વૈદ્ય ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. મહત્વનું છે કે આ ગામમાં સરકારી પીએચસી કેન્દ્ર હોવા છતાં પણ અનેક ભૂતિયા દવાખાનાઓ ચાલી રહ્યા છે, જેને લઈને એક ગર્ભવતી મહિલા આવા ઊંટ વૈદ્ય ડોક્ટરની ગંભીર બેદરકારીનો ભોગ બની છે. આ ગર્ભવતી મહિલાને હાઈ ડોઝના ઇન્જેક્શન અપાતા 2 મહિનાનો ગર્ભ મિસ થયો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે અસરગ્રસ્ત આ મહિલાને સારવાર માટે પાટણ ખસેડવામાં આવી છે અને મહિલાના પતિએ અનધડ ડોક્ટર સામે આરોગ્ય વિભાગ સહિત પોલીસ મથકે ફરિયાદ કરી છે, જેને લઈને દિયોદર આરોગ્ય વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત આપવા દિયોદરથી અમારા સંવાદદાતા રાજ ગજ્જર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. તો રાજજી, અમને જણાવશો સમગ્ર માહિતી શું છે? જી દ્રષ્ટિ, ચોક્કસ જણાવી આપીશ કે દિયોદરના રૈયા ગામે 4-5 દિવસ પહેલા એક મહિલાને 2 મહિનાનો ગર્ભ હતો અને ત્યારે જયારે ગામમાં જે ભૂતકીઓ જે દવાખાનું કહેવાય, જે ડિગ્રી વગરના ડોક્ટરો જે ખરેખર તો વાત કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠામાં ભૂતિયા ડોક્ટરોની હાથડીઓ ખડકી દેવામાં આવી છે. અને આ જે મહિલા જયારે તાત્કાલિક ધોરણે એને તાવ કે માથું દુખવા આવતા એ ડોક્ટર પાસે ગયેલી ત્યારે ડોક્ટરે એને જે હાઈડ્રોજની દવા આપેલી એનાથી એને પેટમાં વધારે દુખાવો ઉપડ્યો હતો. એને ડોક્ટરે એવું પણ કીધું કે તમે રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાયા બાદ પણ એ ડોક્ટરે હાઈડ્રોજની બીજી દવાઓ આપી ત્યારે બીજા જ દિવસે બેનને અચાનક જ પેટમાં વધારે દુખાવો ઉપડવાથી તાત્કાલિક ધોરણે પાટણ ગયા. ત્યાં પાટણ પહોંચતા પહેલા બેનને 2 મહિનાનો ગર્ભ મિસ થઈ ગયો હતો અને આ સમગ્ર બાબત એના ઘરનાએ જાણી ત્યારે ખરેખર આ જે વાત છે એના ઘરનાએ જાણી ત્યારે ખરેખર ખભરાટ મચી ગયો હતો. પરંતુ ચોક્કસ કહી શકાય કે આ જે ભૂતિયા ડોક્ટર છે, ખાસ વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની નજર રહેમ નજર હેઠળ આ ભૂતિયા ડોક્ટરો દવાખાના ચલાવી રહ્યા છે. જી, અને જે આ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે તો પોલીસ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવી રહી છે તે જણાવશો? જી દ્રષ્ટિ, ચોક્કસથી જણાવી આપીશ કે પોલીસ વિભાગે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, ત્યારબાદ એક અરજી મામલતદાર કચેરીએ પણ આપી હતી. તો મામલતદાર દ્વારા પણ આ બાબતને ખાસ ધ્યાન લઈ અને મામલતદારે તાત્કાલિક ધોરણે એના જે અરજી હતી એ તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગને જાણ કરી અને અત્યારે આરોગ્ય વિભાગ તંત્ર ખરેખર દોડતું થયું છે. પણ જ્યારે મીડિયાના અહેવાલો રજૂ થાય છે ત્યારે જ માત્ર તંત્ર ધ્યાન લેશે. બાકી આ ભૂતિયા ડોક્ટરને ખરેખર સબક શીખવાડી અને તાત્કાલિક ધોરણે અનેક ગામડામાં જે જિલ્લામાં જે ભૂતિયા ડોક્ટરના જે દવાખાના ચાલી રહ્યા છે ખરેખર બેદરકારીપૂર્વક દવા કરી અને અનેક આવી મહિલાઓ ભોગ બની રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખરેખર આ પડઘા ગાંધીનગર સુધી પડવા જોઈએ કે તાત્કાલિક ધોરણે આરોગ્ય મંત્રી સુધી આ પડઘા પડવા જોઈએ અને તાત્કાલિક ધોરણે જે ભૂતિયા ડોક્ટરો છે એમની સામે ચોક્કસપણે કહી શકાય કે પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરને ઘર ભેગા કરવા જોઈએ. જી જી રાજ ગજ્જર, આપનો આભાર અમને સમગ્ર માહિતી આપવા બદલ. તમને ફરીવાર જણાવી દઈએ, બનાસકાંઠાના જે દિયોદરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દિયોદરના રૈયા ગામમાં એક ઊંટ વૈદ્ય ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. મહત્વનું છે કે આ ગામમાં સરકારી પીએચસી કેન્દ્ર હોવા છતાં પણ અનેક ભૂતિયા દવાખાનાઓ ચાલી રહ્યા છે, જેને લઈને એક ગર્ભવતી મહિલા આવા ઊંટ વૈદ્ય ડોક્ટરની ગંભીર બેદરકારીનો ભોગ બની છે. આ ગર્ભવતી મહિલાને હાઈડોઝના ઇન્જેક્શન અપાતા 2 મહિનાનો ગર્ભ મિસ થયો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે અસરગ્રસ્ત આ મહિલાને સારવાર માટે પાટણ ખસેડવામાં આવી છે. મહિલાના પતિએ અનધડ ડોક્ટર સામે આરોગ્ય વિભાગ સહિત પોલીસ મથકે ફરિયાદ કરી છે, જેને લઈને દિયોદર આરોગ્ય વિભાગે સઘન તપાસ હાથ ધરી છે. હવે આગળ શું થાય છે તે તો જોવું જ રહેશે.